સુરેશના અડાજણ ખાતે આવેલ ઇન્ડિયન બેંકમાં એમએસએમઈ યોજના અંતર્ગત વધુ ઉદ્યોગકારોને રૂપિયા 11 કરોડની મંજૂર કરવામાં આવેલા લોનના ટોકન આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઇન્ડિયન બેંક દ્વારા સુરત શહેરના 11 બ્રાન્ચોમાંથી 29 જેટલા લાભાર્થીઓને તેમના નાના ઉદ્યોગો શરૂ કરવા અથવા તો તેમના કાર્યરત જૂના ઉદ્યોગોને પ્રગતિના પંથે લઈ જવા માટે મદદરૂપ બની રહે તે માટે 11 કરોડની લોનના સેન્શન લેટર બેંકના અધિકારીના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. કોરોનાની મહામારી સમયે બેંકિંગની સાથે સેવાકીય પ્રવૃત્તિમાં પણ અગ્રેસર એવી ઇન્ડિયન બેંક દ્વારા કોરોના કાળમાં પણ સરકારી નિયમો મુજબ લાભાર્થીઓને 150 કરોડની લોન આપવામાં આવી છે. ઇન્ડિયન બેંક અડાજણ સાથે આજ ક્યાં કાર્યક્રમ હોને જા રહા હૈ ઓર ઇસકા ઉદ્દેશ ક્યા હૈ? ઇન્ડિયન બેંક અડાજણ શાખા મેં આજ હમારે સુરત અંચલ કે 15 બ્રાન્ચ મિલકે એમએસએમઈ ઓર રિટેલ કે લાભાર્થીઓ કો સેન્શન ટિકટ વિતરિત કર રહે હૈ. ઇસમે ટોટલ હમ લોગ 29 લાભાર્થીઓ કો સેન્શન ટિકટ દેંગે. 11 કરોડ કી રાશિ વિતરિત કી જા. ઇસમે ક્યા ક્રાઇટેરિયા હોતા હૈ ઓર ઉસકા જો છોટે લઘુ ઉદ્યોગ કે લિયે જો આપને राशि देने के जो बात है तो किस हिसाब से क्राइटेरिया है इसमें? इसमें क्राइटेरिया है कि कोई भी उद्यमी जो नया व्यवसाय शुरू करना चाहते हैं या पुराने जारी व्यवसाय में कुछ और बढ़ोतरी करना चाहते हैं उसके लिए हम सस्ती दरों पर बैंक के नियमों के अंतर्गत ऋण उपलब्ध कराते हैं. सेवा के साथ जुड़ा हुआ इंडियन बैंक है तो कोरोना अभी महामारी है, उद्योग चौपट हो रहा है तो किस हिसाब से आगे काम होगा? कोरोना महामारी के दौरान हमने सरकारी निर्देशों के अनुसार लगभग सूरत अंचल में ही करीब 150 करोड़ का ऋण वितरित किया है, जिससे जो उद्यमियों को इस बंदी के दौरान कुछ हानि हुई है उन्हें पुनः अपना उद्योग पुनर्स्थापित करने में मदद मिली.